લાહોરની એક શાળા આ નિશાળમાં એક શિક્ષક ભણાવે મુદ્દો નીકળ્યો બ્રહ્મચર્યનો શિક્ષક બ્રહ્મચર્ય વિશે સમજાવતા એક વિચિત્ર વાક્ય બોલ્યા બચ્ચાઓ તમે કોઈ દિવસ ભૂલતા નહીં કે સ્ત્રી તો એક શયતાન છે તેથી તેના સંગથી તમે સદા દૂર રહેજો ત્યારે એક વિદ્યાર્થી અકળાયો અને એકદમ બોલી ઉઠ્યો ગુરુજી પણ તમારી માનું શું એ પણ એક સ્ત્રી જ છે ને વિદ્યાર્થીનો પ્રશ્ન સાંભળીને તે શિક્ષક ક્રોધમાં આવી ગયા અને તેમણે પહેલાં પ્રશ્ન પૂછનાર વિદ્યાર્થીને ક્રૂરતાથી ફટકાર્યો પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે ત્રણ દિવસ પછી એ શિક્ષકે સ્કૂલમાંથી રાજીનામું આપ્યું અને તે ગામ છોડીને ક્યાંક ચાલ્યા ગયા લગભગ પચીસેક વર્ષ પછી એક અજબ સંજોગમાં વિદ્યાર્થી અને આ શિક્ષક અચાનક જ મળી ગયા વિદ્યાર્થી કરાંચીથી શાંતિ નિકેતન જતો હતો અમૃતસર સ્ટેશન પર જ્યારે ગાડી ઊભી રહી ત્યારે ઉજ્જવળ પ્રસન્ન અને શાંત મુખવાળી ગેરું આ કપડાં પહેરેલ એક વ્યક્તિએ ડબ્બામાં પ્રવેશ કર્યો અને બાજુમાં જ બેઠક લીધી વાતો શરૂ થઈ તેમણે પૂછ્યું તમે નાના હતા ત્યારે કઈ નિશાળમાં ભણતા હતા જવાબમાં લાહોરવાળી નિશાળનું નામ સાંભળી તેમણે ફરી પૂછ્યું ત્યારે એક અમુક નામના શિક્ષક તમારી શાળામાં હતા જવાબ મળ્યો હાજી તરત તેઓ ઊભા થઈ ગયા ને પેલા વિદ્યાર્થીને પગે પડ્યા અને કહેવા લાગ્યા દોસ્ત તે શિક્ષક હું છું પણ બચ્ચા આધ્યાત્મિક માર્ગ પર તું મારો પ્રથમ ગુરુ છો હું તને પ્રણામ કરું છું આ વિચિત્ર સ્થિતિને લઈને આશ્ચર્યમાં પડેલા વિદ્યાર્થીએ તે વ્યક્તિના પગ પકડી લીધા તમે આ શું કહો છો તમે મારા ગુરુ કે હું તમારો ગુરુ પછી તો બંને વચ્ચે નિરાંત વાતો થઈ શિક્ષક કહ્યું બચ્ચા તારો પ્રશ્ન તે દિવસે સાંભળીને ક્રોધથી મેં તેને ફટકાર્યો અને ઘરે જઈ હું મનના સંગ્રામમાં ફસાયો ગડમથલ ઊભી થઈ અને મારા મનમાંથી પ્રશ્ન ઉઠ્યો કે બધી જ સ્ત્રીઓ શૈતાન હોય તો મારી માને શું હું શૈતાન ગણું છું ઘરની બહાર ન નીકળ્યો કે ન તો નિશાળે ગયો ત્રણ દિવસ સુધી છેવટે આંતરિક અશાંતિ સમાવવા હરિદ્વાર જઈ એક ગુરુ પાસે દીક્ષા લઈ વર્ષો સુધી સાધના કરી તેમણે કબૂલ્યું કે બચ્ચા એક દિવસ સાધનાની ચરમસીમાએ સ્વપ્નમાં પ્રભુના મને દર્શન થયા પણ તે માના રૂપમાં થયા બસ ત્યારથી દર વર્ષે મારી કુટિયામાં એક મહિના માટે બહાર નીકળીને જુદા જુદા સ્થળોએ પ્રવાસે જઈ લોકોને એક જ વાત હું સમજાવું છું કે પ્રભુને જોવા હોય તો માતામાં નિરખવાની દૃષ્ટિ કેળવો એના જેવી સાધના બીજી કોઈ નથી પોતાના વર્ષો પહેલાંના શિક્ષકની કેફિયત સાંભળી ચકિત થઈ ગયેલ એ સમયના એ પ્રશ્ન પૂછનાર વિદ્યાર્થીને તો જાણે જીવન સત્ય લાધ્યું એમણે નમ્રતાથી એ પૂર્વ શિક્ષકના ચરણ સ્પર્શ કર્યા અને નિયતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી આ સત્ય ઘટના પછી સાધના માર્ગે વળેલા એ પૂર્વ શિક્ષક વિશે વિગતો નથી પણ પોતાના શિક્ષકને અધ્યાત્મ માર્ગે વાળનાર વિદ્યાર્થીએ તો ઉપાસના અને સાધનામાં જ જીવન વિતાવ્યું તે વિદ્યાર્થી તરીકે જ પ્રાણવાન હતા એટલે તેના જીવન પથની ઉન્નતિ વિશે કોઈ શંકા ન હતી પણ એ વિદ્યાર્થી ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના પ્રિય શિષ્ય બની રહ્યા અને ભારતભરમાં ગુરુદયાલ મલ્લિકજીના નામથી ખ્યાત બન્યા શિક્ષક ભલે ભૂલાઈ ગયા વિસરાઈ ગયા અજ્ઞાત થઈ ગયા પણ એ શિક્ષક પોતાને છંછેડનારો પ્રશ્ન પૂછનાર વિદ્યાર્થી પાસે જીવનની ઉત્તમ કબૂલાત કરીને એ વિદ્યાર્થીને એક નવું બળ અર્પી ગયા પંડિત ગુરુદયાલ મલિકજી કહેતા કે હું શિક્ષકને સલામ કરું છું શિક્ષકત્વનું આ ભાથું છે જે શિક્ષક મટી ગયા પછી કે શિક્ષકના માટીમાં મળી ગયા પછી પણ તેની સાથે જ રહે છે એકાદ વિદ્યાર્થી તો એવો મળે જ મળે કે તમને વર્ષો પછી ખરેખર મળી જાય શિક્ષકને શીખવનારો એકાદ વિદ્યાર્થી તો મળી જ જતો હોય છે અને ત્યારે એ વિદ્યાર્થી શિક્ષકનોય ગુરુ બની રહ્યા છે આવા ગુરુ જેને મળ્યા હોય તેને રોજ ગુરુ પૂર્ણિમા છે તું કિસકા કા સહારાઢૂંઢતા હે તું કિસકા કા